विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन लेक्चर में आपनो स्वागत छे। आजे आपनो जे टॉपिक छे भणवानो, ए टॉपिक छे आदर्श द्रावणो अने बिन आदर्श द्रावणो। अत्यार सुधीना लेक्चर में आपणे लोकोए રાઉલ્ટનો નિયમ કરેલો છે, જેની અંદર સંખ્યાત્મક ગુણધર્મો એટલે શું, રાઉલ્ટના નિયમો પરથી દાખલાઓ, તેના વાયુ અવસ્થાના મોલ અંશ, આ બધી જ ગણતરીઓ આપણે કરેલી છે। હવે જોવાનું છે આદર્શ દ્રાવણ અને બિનઆદર્શ દ્રાવણ આ કોને કહેવાય, કે ભાઈ આદર્શ દ્રાવણ એટલે શું હોવું જોઈએ, બિનઆદર્શ દ્રાવણ એટલે શું હોવું જોઈએ, એ આપણે અત્યારે જોવાનું છે। તો પહેલી વાત કરીએ, આદર્શ દ્રાવણો કોને કહેવાય, તો આદર્શ દ્રાવણો આની સામાન્ય વ્યાખ્યા અથવા તો કોઈ પણ આદર્શ દ્રાવણની વ્યાખ્યા આપવી હોય तो રાઉલ્ટના નિયમ પરથી આપણે વ્યાખ્યા આપી શકીએ। આદર્શ દ્રાવણો કે જે કોઈ પણ સંગઠને અને કોઈ પણ તાપમાને, બરાબર છે, કોઈ પણ સંગઠન અને કોઈ પણ તાપમાને તે રાઉલ્ટના નિયમનું પાલન કરે, કોઈ પણ સંગઠન એટલે કે ગમે તે પ્રમાણમાં મિશ્ર કરેલું હોય અને કોઈ પણ તાપમાને તે રાઉલ્ટના નિયમનું પાલન કરે, તો એનું સંગઠન કંઈ પણ હોય અને તાપમાન કંઈ પણ હોય પણ ત્યારે એ રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય તો તેવાને આદર્શ દ્રાવણો કહેવાય। અને આદર્શ દ્રાવણોની બીજી ખાસિયત, આદર્શ દ્રાવણો જે છે એની બીજી ખાસિયત શું છે, એની બીજી ખાસિયત છે કે એની અંદર જ્યારે દ્રાવણ બને છે ત્યારે તેની અંદર એન્થાલ્પી ફેરફાર થતો નથી અને તેના કદમાં પણ કોઈ ફેરફાર થતો નથી। ઓકે, તો આ એક નવું લક્ષ્ય, ભાઈ કદમાં કેમ ફેરફાર ન થાય, કદનો ફેરફાર એટલે શું, કહેવાનો મતલબ એમ છે કે જ્યારે આપણે બે દ્રાવણો, બે પદાર્થોને, બરાબર, પ્રવાહીને 50 ml, માનો કે આપણે એક પ્રવાહી લીધું, જેમ કે બ્રોમોઇથેન લીધું અને 50 ml ક્લોરોઇથેન લીધું, આ બંને ભેગા થઈ અને આદર્શ દ્રાવણ બનાવે છે, બરાબર, એક એનું ઉદાહરણ છે જે આપણે હમણાં લખશું। કે અથવા બેન્ઝીન અને ટોલ્યુઇન, કે 50 ml બેન્ઝીન લીધું, 50 ml ટોલ્યુઇન લીધું, આ બંનેને મિશ્ર કર્યા તો કુલ કદ 100 ml થવું જોઈએ, તો 100 ml જ થતું હોય પરફેક્ટ, એવા આદર્શ દ્રાવણો કહેવાય। જે જનરલી બિન આદર્શ દ્રાવણો હોય એના કિસ્સામાં એવું થતું નથી હોતું, કે 50 ml અને 50 ml મિશ્ર કરવાથી 100 ml કરતાં થોડુંક વધારે પણ જોવા મળે અથવા 100 ml કરતાં થોડુંક ઓછું પણ જોવા મળે છે, બરાબર, એ શું કમે મળે છે આપણે હમણાં બિન આદર્શ દ્રાવણોની અંદર જોશું। તો આદર્શ દ્રાવણોમાં એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોવો જોઈએ મિક્સરનો, એટલે કે જે દ્રાવણ બને છે ત્યારનો, અને કદનો ફેરફાર શૂન્ય હોવો જોઈએ, કદમાં પણ કોઈ ફેરફાર થવો જોઈએ નહીં। જો સમજીએ કે આની અંદર બે ઘટકો રહેલા હોય, ધારો કે બે ઘટક, એક ઘટક એ અને ઘટક બી રહેલા હોય તો ઘટક એ અને બી વચ્ચે થતું, એ બી વચ્ચેનું આકર્ષણ અથવા તો આંતરઆણ્વીય ક્રિયા, એ અને બી વચ્ચે, ઘટક એ અને ઘટક બી વચ્ચે થતી આંતરઆણ્વીય ક્રિયા કે આંતરઆણ્વીય આકર્ષણ કે આંતરઆણ્વીય અપાકર્ષણ, જે કંઈ પણ ત્યાં થતું હોય, એ બી વચ્ચે થતી આંતરઆણ્વીય ક્રિયા એટલે એને આકર્ષણ કે અપાકર્ષણ આપણે કંઈ પણ લખી શકીએ, ત્યાં એ બી વચ્ચેની આંતરઆણ્વીય ક્રિયા એ એ અને બી બી વચ્ચેની આંતરાણવીય ક્રિયા જેવી જ હોય, વચ્ચેની આંતરાણવીય ક્રિયા જેટલી જ હોય, એટલે આપણે ટૂંકમાં આ વસ્તુને આ રીતે લખી શકીએ કે ભાઈ એ અને એ વચ્ચે જેટલું આકર્ષણ અપાકર્ષણ જે લાગે છે એટલું જ આકર્ષણ અપાકર્ષણ એ અને બી વચ્ચે લાગશે અને એટલું જ આકર્ષણ કે અપાકર્ષણ બી અને બી વચ્ચે લાગશે, એની અંદર કોઈ ફેરફાર હશે નહીં। તો આવા બધા દ્રાવણોને આદર્શ દ્રાવણ કહેવાય, કે કોઈ પણ તાપમાને, કોઈ પણ સંગઠને એ રાઉલ્ટના નિયમનું પાલન કરવા માટે રેડી હોય છે, એ રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય છે, બરાબર। રાઉલ્ટના નિયમનું પાલન કરે એનો મતલબ કે આપણે એનો આલેખ દોરી શકીએ, આ આલેખની અંદર એનો ગ્રાફ મળવો જોઈએ, આપણે આલેખ દોર્યો છે તો આ આલેખની અંદર અહીંયા જોઈએ તો આપણે X1 વિચારીએ, આ X1 બરાબર 0 છે, અહીંયા X1 બરાબર 1 છે, પહેલાના મોલન્સ, આ બીજાના મોલન્સ 1 છે અને બીજાના મોલન્સ આ સાઈડ 0 છે, અહીંયા જોઈએ તો X1 વાળી લાઈન છે એટલે અહીંયા P1 0 આવશે, અહીંયા આવશે P2 0, બરાબર। તો આ આખી જે છે આ આલેખ,
આ આલેખની અંદર જેમ સીધી લીટી છે એ જ સીધી લીટી ઉપર બધા રીડિંગ આપણને મળવા જોઈએ. જો બધું જ આના ઉપર મળે તો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે એવો મિનિંગ થાય. આની અંદર જેવો આલેખ છે એવો જ આલેખ આપણને મળે તો એ રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. એટલે રાઉલ્ટના નિયમથી આ જ વસ્તુ હોવી જોઈએ. પ્રેક્ટિકલી અને થિયરીકલી બધા જ મૂલ્ય સરખા મળવા જોઈએ આમાં જેમ છે એમ, તો એ આદર્શ દ્રાવણ કહેવાય છે. ઓકે, તો આના ઉદાહરણ જો જોઈ તો છે, એક તો નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન. ઉદાહરણ માટે પહેલું ઉદાહરણ નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન. બીજું ઉદાહરણ બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન. બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન. અને ત્રીજું ઉદાહરણ બેન્ઝીન અને ટોલ્યુઇન. આ એના ત્રણ ઉદાહરણો છે જે આદર્શ દ્રાવણના ઉદાહરણો છે. નોર્મલ હેક્ઝેન, નોર્મલ હેપ્ટેન, બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન, બેન્ઝીન અને ટોલ્યુઇન. ત્યાર પછીનો બીજો ટોપિક હવે આજનો શરૂ કરીએ છીએ એ છે બિન આદર્શ દ્રાવણો. તો જે આદર્શ દ્રાવણ ન હોય એવા બધા એના બિન આદર્શ દ્રાવણો કહેવાય. બિન આદર્શ દ્રાવણોની વ્યાખ્યા આપવી હોય તો એ રીતે આપી શકાય કે જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરતા હોય. બરાબર છે, જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે એ બધાને આપણે બિન આદર્શ દ્રાવણો કહીએ છીએ. જે રાઉલ્ટના નિયમનું પાલન ન કરે, બરાબર. તો આના માટે થઈને ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફાર જે મિશ્રણ બને છે, એન્થાલ્પી ફેરફાર છે મિશ્રણનો એ પણ ઝીરો નહીં હોય અને કદનો ફેરફાર પણ ઝીરો હશે નહીં. બરાબર, કદનો ફેરફાર ઝીરો નહીં હોય, એન્થાલ્પી ફેરફાર પણ શૂન્ય હશે નહીં. તો બાષ્પદબાણ જો જોઈ તો બાષ્પદબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે, બાષ્પદબાણની વાત કરીએ આની અંદર, તો બાષ્પદબાણ મુજબ જોતા હોય તો રાઉલ્ટના નિયમ મુજબ, રાઉલ્ટના નિયમ મુજબ અનુમાનિત બાષ્પદબાણ કરતા, જો અનુમાનિત બાષ્પદબાણ હોય એના કરતા વધુ બાષ્પદબાણ મળે તો તેને રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવ્યું તેમ કહેવાય. કેવું વિચલન કહેવાય? એના ધન વિચલન, રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે એમ કહેવાય. તો જો આપણે એના માટે આલેખ દોરીએ કે ધન વિચલન આપણને કેવી રીતે દેખાશે, તો આપણો એક કોમન આલેખ છે, બરાબર, જેને આપણે અહીંયા સીધી લીટી કરીએ છીએ એ આપણે રાઉલ્ટનો નિયમનું પાલન કરે છે. આ એક્ઝેક્ટ નિયમો, એક્ઝેક્ટ મૂલ્યો છે જે અહીંયા લખેલા હતા. એક્સ વન બરાબર ઝીરો છે, અહીંયા એક્સ વન બરાબર વન છે, એટલે આ બનશે પી વન ઝીરો, આ બનશે પી ટુ ઝીરો, એક્સ ટુ બરાબર વન અને એક્સ ટુ બરાબર ઝીરો. ઓકે, તો જો આ સફેદ લીટી જે છે, આ જે બ્લુ કલર તમને દેખાય છે, જે લીટી દેખાય છે આ લેખમાં, આની અંદર જે જગ્યાએ જ્યાં લીટી છે એની જ ઉપર જો લીટી મળે તો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે. પણ જો આના જેટલું ન મળે, આના કરતાં વધારે મળે, એટલે કે રાઉલ્ટના નિયમ મુજબ અનુમાનિત બાષ્પદબાણ કરતાં વધુ બાષ્પદબાણ મળે તો તેને કહેવાય ધન વિચલન. તો ધન વિચલન હોય હંમેશા આલેખ આ રીતે બનતો હોય, એની ઉપરની બાજુ આલેખ બનતો હોય છે. બરાબર, આ બધા આલેખ બને છે ઉપરની બાજુ બને છે. ઉપરની બાજુ જે આપણે ઓરેન્જ કલરના આલેખ દોર્યા છે ઉપરની બાજુ છે, એને આપણે ધન વિચલનનો આલેખ કહેતા હોય છે. બરાબર, તો આમાં ધન વિચલન થતું હોય તો ધન શું કામે થતું હોય, તો જ્યારે એ અને બી ઘટકો હોય તો એ એ વચ્ચેની આંતરક્રિયા છે, એ બી, એ અને બી વચ્ચેની આંતરક્રિયા, એ અને બી વચ્ચેની આંતરક્રિયા છે, એ આંતરક્રિયા એ એ અને બી બી વચ્ચેની આંતરક્રિયા કરતાં ઓછી હોય છે. એટલે એ અને બી વચ્ચે જે કંઈ પણ અપાકર્ષણ થતું હોય છે, આકર્ષણ થતું હોય છે, એ એ એ અને બી બી વચ્ચેના આકર્ષણ કે અપાકર્ષણ કરતાં ઓછું હોય છે. આની અંદર બધા સમાન હતા, આમાં એ સમાન હોતા નથી. આમાં એ બીનું છે એ અલગ મળે છે, એટલે કે ઓછું મળે છે, જે સામાન્ય હોય એના કરતાં ઓછું થઈ જતું હોય, તો એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે અને એ રાઉલ્ટના નિયમનું પાલન કરતો નથી, એને બિન આદર્શ દ્રાવણ કહેવાય છે, ધન વિચલન દર્શાવતા હોય છે. આના જો ઉદાહરણ લખીએ, આનું એક ઉદાહરણ છે ઇથેનોલ અને એસિટોન.
અને બીજું ઉદાહરણ છે કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન, આ મિશ્રણ છે એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા હોય છે. તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે પહેલી વાત આવી, બીજું આવે છે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા હોય. તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા હોય તો કેવી રીતે થતું હશે? તો કે જ્યારે બાષ્પ દબાણ છે એ રાઉલ્ટના નિયમ મુજબ અનુમાનિત બાષ્પ દબાણ હોય છે એના કરતા ઓછું બાષ્પ દબાણ મળે તો એ જે વિચલન દર્શાવે છે એને આપણે ઋણ વિચલન કહેવાય. અનુમાનિત બાષ્પ દબાણ કરતા ઓછું વિચલન મળતું હોય, એટલે કે ઓછું બાષ્પ દબાણ મળતું હોય છે, તો એને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે તેમ કહેવાય. અને ઋણ વિચલન જે છે એ ઋણ વિચલનનો આલેખ આપણે જેમ ધન વિચલન માટે દોર્યો હતો એવો જ આલેખ ઋણ વિચલનમાં પણ મળશે, પણ ફરક એટલો જ રહેશે કે જ્યારે ઋણ વિચલન થતું હોય તેનો આલેખ છે નીચેની બાજુ આવતો હશે. બરાબર, આમાં જેમ ઉપરની બાજુ મળતો હતો આપણને ઓરેન્જ કલરની લાઈન જે દોરી છે, આમાં હવે એ નીચેની બાજુ મળશે. આની અંદર જો જોઈ ઋણ વિચલન દર્શાવે છે તો એની આલેખની લાઈન છે એ નીચેની સાઈડ આવતું હશે. બરાબર છે, આ છે આપણું ઋણ વિચલન, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનનો આલેખ. બરાબર, તો આવું ક્યારે થતું હોય છે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન? કે જ્યારે એ અને બી વચ્ચેની આંતરક્રિયા, એ અને બી વચ્ચેની આંતરક્રિયા, એ અને બી બી વચ્ચેની આંતરક્રિયા કરતાં વધારે હોય. બરાબર છે, આની અંદર એ અને બી બી વચ્ચેની આંતરક્રિયા કરતાં વધારે હોય છે એ બીની આંતરક્રિયાઓ, ત્યારે આપણને ઋણ વિચલન જોવા મળે છે. ઋણ વિચલન જોવા મળે છે એના માટે ઉદાહરણો લખીએ ઋણ વિચલનના. તો પેલું છે ફિનોલ અને એલિનિન, અને બીજું ઉદાહરણ છે ક્લોરોફોર્મ અને એસિટોન. આવું ત્યારે થતું હશે એ અને બી વચ્ચેનું આકર્ષણ કે જેમાં હાઇડ્રોજન બંધ બની જતા હોય કે એવું કંઈ થતું હોય ત્યારે એની અંદર એ અને બી વચ્ચે વધારે આકર્ષણ થશે. તો હવે એ અણુઓ એકબીજાથી નજીક આવશે, તેનું બાષ્પ દબાણ ઘટશે. આની અંદર એ આકર્ષણ ઓછું હોય તો અણુઓ એકબીજાથી દૂર જાય તો બાષ્પ દબાણમાં વધારો થાય, કારણ કે ઝડપથી બાષ્પ અવસ્થામાં રૂપાંતર પામતા હોય છે. તો આ હતું આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો. હજીનો એક ટોપિક છે એ છે આપણે એઝિયોટ્રોપિક મિશ્રણ, એઝિયોટ્રોપ અથવા એઝિયોટ્રોપિક મિશ્રણ કોને કહેવાય અને એઝિયોટ્રોપ એટલે શું એના વિશેની માહિતી આપણે લઈ લઈએ. એઝિયોટ્રોપિક દ્રાવણ કે એઝિયોટ્રોપિક મિશ્રણ એટલે શું થાય? તો જો પહેલા એક કોમન વાત વિચારવાની છે કે કોઈ પણ બે વસ્તુને મિક્સ કરીએ છીએ, ધારો કે પાણી અને ઇથેનોલને મિક્સ કર્યું. બરાબર, તો પાણીનું ઉત્કલન બિંદુ તમને ખબર છે કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. ઇથેનોલનું ઉત્કલન બિંદુ ધારો કે 78 ડિગ્રી સેલ્સિયસ છે. તો હવે આ બંનેને આપણે જુદા પાડવા હોય તો કેમ પાડી શકાય? તો ગરમ કરીએ તો જેમ ઇથેનોલ હતો એ પહેલાં નીકળી જશે, કારણ કે 78 ડિગ્રી છે એનું ઉત્કલન બિંદુ ઓછું છે અને પાણીનું ઉત્કલન બિંદુ વધારે છે, એટલે પાણી છે એ પછીથી છૂટવું પડશે. આવી રીતે થઈ શકતું હોય તો આ સામાન્ય દ્રાવણ થયું. પણ આપણે આને એવા કમ્પોઝિશનમાં મિક્સ કરીએ, એવા પ્રમાણમાં મિક્સ કરીએ કે જેથી આ એક ચોક્કસ તાપમાને ઉકળે, આખું પાણી આખું દ્રાવણ એક જ તાપમાને ઉકળે, એટલે કે જેની અંદર આવું વિભાગીય નિસ્યંદન થઈ શકે નહીં. વિભાગીય નિસ્યંદન ન થઈ શકે, અચળ તાપમાને ઉકળે અને પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સમાન થઈ જાય. આ કન્ડિશન જ્યારે થાય એવા દ્રાવણને એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય. કઈ કઈ કન્ડિશન હોવી જોઈએ? તો પહેલી કન્ડિશન છે અચળ તાપમાને ઉકળે, ત્યાર પછી પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સમાન થઈ જતા હોય. તો અચળ તાપમાને ઉકળે છે, પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સમાન થઈ જાય છે અને વિભાગીય નિસ્યંદન શક્ય ન બને. વિભાગીય નિસ્યંદન શક્ય ન બને આવા દ્રાવણને એઝિયોટ્રોપિક દ્રાવણ કહેવાય છે, એઝિયોટ્રોપિક મિશ્રણ કહેવાય છે અથવા એઝિયોટ્રોપિક દ્રાવણ કહેવાય છે. આ દ્રાવણ પણ પાછા બે પ્રકારના હોય છે, એકને કહેવાય નિમ્ન ઉત્કલન એઝિયોટ્રોપ અને બીજાને કહેવાય મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો એઝિયોટ્રોપિક દ્રાવણ છે એના પાછા બે પ્રકાર પડી જાય. પહેલો પ્રકાર પડ્યા
निम्न उत्कलन एजियोट्रोप अने बीजू छे महत्तम उत्कलन एजियोट्रोप। ओके, निम्न उत्कलन अने महत्तम उत्कलन एजियोट्रोप आ बने द्रावण जोई। तो जे निम्न उत्कलन एजियोट्रोप होय ए जे राउल्टना नियमथी धन विचलन दर्शावता होय एवा बनेना मिश्रणथी મળતું હોય છે, મતલબ ઇથેનોલ એસિટોન આવા બધાયના મિશ્રણથી મળે કે જે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા હોય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો નિમ્ન ઉત્કલન એઝિયોટ્રોપ આમ જોઈએ તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે, રાઉલ્ટના નિયમથી ધન વિચલન બરાબર। આનું આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ છે ઇથેનોલ અને પાણી, इथेनॉल अने पानी नू 95.5 नू मिश्रण 95% अने 5% एटले 95% इथेनॉल अने 5% पानी आ मिश्रण ने कहेवाय एजियोट्रोपिक मिश्रण, जे निम्न उत्कलन एजियोट्रोप नू उदाहरण छे, जे राउल्टना नियमथी हमेशा धन विचलन दर्शावतु होय छे बराबर। राउल्टना नियमथी धन विचलन दर्शावे निम्न उत्कलन एजियोट्रोप होय अने जे राउल्टना नियमथी ऋण विचलन दर्शावे ए बधा महत्तम उत्कलन एजियोट्रोप होय। आ महत्तम उत्कलन छे ए राउल्टना नियमथी ऋण विचलन दर्शावशे, तो आ राउल्टना नियमथी ऋण विचलन दर्शावे छे आपणुं छे ई महत्तम उत्कलन एजियोट्रोप छे। आना माटेनुं उदाहरण लखीए, आनुं उदाहरण छे HNO3 અને પાણીનું મિશ્રણ, HNO3 અને પાણી એટલે સાંદ્ર નાઇટ્રિક એસિડ અને પાણીનું મિશ્રણ, જ્યાં સાંદ્ર નાઇટ્રિક એસિડ છે 68% હોય અને પાણી બાકીનું 32% હોય। આ મિશ્રણ છે એ આપણું મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપનું ઉદાહરણ છે। તો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કોને કહેવાય? તો જે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે એવા હોય અને જે નિમ્ન ઉત્કલન છે એને રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા હોય છે। ઉદાહરણમાં ઇથેનોલ પાણી 95.5% મિશ્રણ અને ઋણ વિચલનવાળું જે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ છે એનું ઉદાહરણ HNO3 પાણી 68-32% મિશ્રણ। ઓકે, તો આદર્શ દ્રાવણો, બિનઆદર્શ દ્રાવણો અને એઝિયોટ્રોપિક મિશ્રણ આ ત્રણેય આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યા। નવા લેક્ચરમાં આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને ઠાર બિંદુમાં અઉન્નયન વિશે થોડી માહિતી લેશું અને આગલા લેક્ચરના અત્યાર સુધીમાં જે ટોપિક કરેલા છે એ બધાના દાખલાઓ જો બાકી હોય તો એ આપણે કરશું। ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ।